શહેરના ગોરધ રોડ પરના ઇન્ડોર સ્ટેડિયમમાં ભાજપનું સક્રિય કાર્યકર્તા મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ, રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ, નાણાપ્રધાન કનુ દેસાઈ તેમજ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના તમામ મોરચાઓ સક્રિય બની ગયા. ભાજપના 42મા સ્થાપના દિવસ પર યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રાનું આયોજન કરાયું. 6 એપ્રિલથી 20 દિવસ એટલે કે 25 એપ્રિલ સુધી આ યાત્રા યોજાશે. યુવા મોરચા દ્વારા ગુજરાતના દરેક ખૂણા ગામડાઓમાં મેસેજ પહોંચે હેતુથી આ યાત્રાનું આયોજન થયું છે, જેમાં અલગ અલગ થીમના ટેબલો પણ હશે. સ્વતંત્ર સેનાઓના ઘર પરિવારની માટી યુવા મોરચા દ્વારા લેવામાં આવશે. જે દેશ માટે શહીદ થઈ ગયા છે તેમના ઘરની માટી પણ આ કળશમાં લાવવામાં આવશે. દરેક વિધાનસભામાંથી 750 બાઇક જોડાશે. સક્રિય કાર્યકર્તા સંમેલનમાં સી આર પાટિલે સંબોધિત કર્યું. 6 મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ માત્ર કાર્યકર્તાઓ દ્વારા કરાયા, ત્યારે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવતા હોવાનો એક સંકેત પણ આપી દીધો છે. ભાજપ અધ્યક્ષે સમારોહમાં મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓને અને ભાજપી નેતાઓને સંબોધિત કરતા જણાવ્યું કે દરેક સાંસદ કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં ટોપી પહેરીને જવાનું છે. ભાજપ અધ્યક્ષે સંબોધનમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની પણ અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. આ મીટિંગની સાઈઝ જાણવી જોઈએ. આજની આ સભા આખા ગુજરાતના 41 શહેર અને જિલ્લા સાથે મળીને 1,29,090 કાર્યકર્તાઓને એમના સક્રિય સદસ્યના કાર્ડ વિતરણના કાર્યક્રમ છે, જે આખા દેશમાં અને આખા વિશ્વમાં કહી શકાય તો આ પહેલો કાર્યક્રમ છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સક્રિય સદસ્ય એટલે શું? આ દરેક સક્રિય સદસ્ય બનવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ ઓછામાં ઓછા 25 સામાન્ય સદસ્ય ભારતીય જનતા પાર્ટીના સભ્યો નોંધવા પડે ત્યારે આ સક્રિય સદસ્ય બને છે. આ 1,29,090 સદસ્યોએ જે 25 પ્રમાણે સદસ્યો નોંધ્યા એના કારણે 32,27,250 કાર્યકર્તાઓ એમના થકી, આપ સૌના થકી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સભ્યો બન્યા છે. આમ તો કુલ મળીને સભ્યો આપણા 1,14,00,000 છે, જે મિસકોલ જે આપણે ડાયરેક્ટ પણ બનાવ્યા, પણ સક્રિય સભ્ય બનાવવા માટે તો 25 સભ્ય બનાવવા ફરજિયાત હતા. મારે આપને એ પણ કેવું છે કે શું શક્ય છે કે દરેક સક્રિય સભ્ય આવતા 1 અઠવાડિયાની અંદર તમે જે 25 સભ્યો બનાવ્યા છે એમને તમે સંપર્ક કરી શકો? કામ મુશ્કેલ નથી, પરંતુ જેને તમે સભ્ય બનાવ્યા છે એ બધાનો જો તમે સંપર્ક કરો અને એનો ડેટા તમારે પૈસી નિખિલભાઈ પટેલ એમને મોકલી આપવાનો છે, જે પ્રદેશના આઈટી સેલના કન્વીનર છે, એટલે જો તમે ડેટા મોકલશો તો આખો ડેટા તમારા નામ સાથે સેવ થઈ જશે. તમારી પાસે આ 25 સભ્યોનો ડેટા નહીં હશે, પરંતુ પ્રદેશ સાહિત્ય વિભાગે તમે જે સભ્યોને 25 સભ્યો બનાવ્યા છે એ 25 એ 25 સભ્યોના એડ્રેસ અને મોબાઈલ નંબર સાથેનો ડેટા એમની પાસે છે, એ તમે નિખિલભાઈ પાસેથી મેળવી શકો છો. મેળવી લેશો કે તમારી પાસે છે? જરા જોરમાં બોલો. આદરણીય મુખ્યમંત્રી અમદાવાદથી સાંભળે છે. આખા ગુજરાતના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપ સૌ તમે બનાવેલા 25 સામાન્ય સદસ્ય એમને તમારે 1 અઠવાડિયા અંદર સંપર્ક કરવાનો છે. એનો જો ડેટા તમારી પાસે ના હોય તો તમે પ્રદેશ કાર્યાલયમાંથી શ્રી નિખિલભાઈ પટેલ આઈટીના કન્વીનર એમની પાસેથી આ ડેટા લઈને એમનો સંપર્ક કરો અને તમે કેટલા લોકોનો સંપર્ક કર્યો એ ડેટા ફરીથી એમની પાસે આપો તો આપણને ખ્યાલ આવશે કે એમાંથી કોઈ મિસિંગ છે કે કેમ, અથવા બધા તમને મળ્યા કે કેમ. મને વિશ્વાસ છે
કે તમે જે કાર્યકર્તાઓને આ સભ્ય તરીકે બનાવ્યા છે એ તમારા ઓળખીતા હશે, મિત્રો હશે, આજે પણ એ તમારા સંપર્કમાં હશે, પણ પાર્ટીની યોજના મુજબ આ બધાનો આપણે સંપર્ક કરવાનો છે. અને મને વિશ્વાસ છે કે આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ જે આજે લાઈવ સાંભળી રહ્યા છે એ પણ પોતાની વાત કહે કે તમે બધા આ સંપર્ક કરશો, ભારત માતા કી જય બોલાવો, ભારત માતા કી પાર્ટીના કાર્યકર્તાઓ આખા દેશમાં એ સંખ્યા છે, આખા વિશ્વમાં કોઈ પણ પાર્ટીની સંખ્યા નથી એટલી મોટી સંખ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. અને તેમાં ગુજરાતમાં પણ 1,14,00,000 તેનાથી વધુ આપણા પ્રાથમિક સદસ્ય છે. અને અલગ અલગ એમાંથી જવાબદારી સંભાળવા વાળા લગભગ 1,29,090 તો આ સક્રિય સદસ્ય નોંધાયેલા છે. પણ એ ઉપરાંત તમે જે પેજ કમિટી બનાવી છે આ પેજ કમિટીના પણ લગભગ 60,00,000 સભ્યો એ આપણી સાથે જોડાયેલા છે. મારી આપ સૌને વિનંતી છે કે તમે બધા જ સક્રિય સદસ્યો એ પેજ કમિટીના સભ્યો છો જ, પરંતુ જે બાકીના લોકો જે પેજ કમિટીના સભ્ય બન્યા છે પરંતુ જો પ્રાથમિક સભ્ય નથી બન્યા, એમને જ્યારે તમે સંપર્ક કરો અને એમને પણ તમે પ્રાથમિક સદસ્ય બનાવો, પેજ કમિટીના સદસ્યમાંથી એને પ્રમોશન મળશે અને એ પ્રાથમિક સદસ્ય બનશે, એના માટેનો આ તમારો પ્રયત્ન પણ કરવાનો છે. આવનારા દિવસોમાં ડિસેમ્બરમાં આપણે ત્યાં ઇલેક્શન આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તૈયાર છે. કેટલાય કાર્યકર્તા મળે છે ત્યારે એમ કહે છે કે હમણાં જ કરી નાખો. ઇલેક્શન કરવું એ ઇલેક્શન કમિશનના સત્તાની વાત છે, પણ એ જ્યારે પણ કે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ તૈયાર હોય છે. અને મને વિશ્વાસ છે કે આ વખતે જે ટાર્ગેટ લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાલે છે, જે રિઝલ્ટ તમે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં આપ્યું છે એ જ ઇલેક્શનનો એવો જ રિઝલ્ટ વિધાનસભાના ઇલેક્શનમાં પણ મળવાનો છે.